છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે વિષય ગુજરાતી ધોરણ 7 પ્રથમ સત્રમાં પાઠ 7 ભણીશું, જીવન પાથે. જીવન પાથે એટલે જીવનને ઉપયોગી ભાથું, યોગ્ય માર્ગદર્શન. એના કવિ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેકર કાકા સાહેબ. જન્મ ઈસવીસન 1885, મૃત્યુ ઈસવીસન 1981. કાકા સાહેબ કાલેકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું. તેમના ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે. હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે. સ્મરણ યાત્રા નામની એમની આત્મકથામાં એમને બાલ્યકાળમાં નમણા સુરેખ રેખાચિત્રો છે તેમાંથી લેવાયેલા જીવન પાથેમાં પ્રમાણિકતાનો પહેલો પાઠ તેમને પિતાજી પાસેથી કેવી રીતે શીખવવા મળ્યો તે તેમણે વેદકથાથી વર્ણવ્યું છે. પૈસા પ્રત્યે બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીનું એવું સૂચન કર્યું કે જે તેમની કલ્પના શક્તિની બહાર હતું. પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં તેમનું જીવનભરનું શિક્ષણ મળે છે. અહીં પાઠ ભણીશું. પહેલા તો જીવન પાથે, જે મેં તમને આગળ બી કહ્યું, એટલે જીવનને ઉપયોગી ભાથું, યોગ્ય માર્ગદર્શન હોય તે. મારા 5 ભાઈઓમાંથી એક જ BA સુધી પહોંચી શક્યો, બાકીના બધા વચમાં જ ક્યાંક ક્યાંક અટકી ગયા. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાંય પોતાને ઉમદે ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા. લેખક કહે છે કે પોતે 5 ભાઈ હતા, એમાંથી એક જ BA સુધી પહોંચી શક્યા હતા અને બીજા બધા ભાઈ બાકીના વચમાં એટલે વચ્ચે, કે પોતાનું ભણવાનું ક્યાંક ને ક્યાંક કોઈ બી કારણોસર અટકી ગયું હતું. અંગ્રેજી કેળવણી એટલે ઇંગ્લિશ મીડિયમમાં, અંગ્રેજી મીડિયમમાં ભણ્યા હતા, એમાં ભારે ખર્ચો થયો હતો. ખર્ચો કરવા છતાંય ઉમેદ બર ના આવી એટલે કોઈ આશા ફળી નહીં, એટલે એટલા માટે પિતાજી હતાશ થઈ ગયા હતા, નિરાશ થઈ ગયા હતા. ઉમેદ એટલે ઈચ્છા, કોઈ ઈચ્છા કે આશા ફળી ન હતી એટલે તે હતાશ એટલે કે નિરાશ થઈ ગયા હતા. એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો. એમના પિતાશ્રી પહેલા જ નક્કી કર્યું હતું કે દત્તુને આપણે કોલેજ મોકલવો નથી. હું મનમાં ચીડાતો, ચીડાવો એટલે ગુસ્સે થતો, એટલે લેખક મનમાં ચીડાતા હતા, ગુસ્સે થતા હતા. વાંક બીજાનો ને સજા મને થાય, પણ મેં કશું જ કહ્યું નહીં. જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મેં મારી કાંઈ સાખ જામી. તે વર્ષે શાળામાં આબરૂ જાળવવા મેં મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા. એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું, એમાં પણ હું પાસ થયો. એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઠીક ઊંચે આવ્યો. આ બે પરીક્ષાના જોરે મેં કોલેજમાં જવાની માગણી કરી, છતાં પિતાશ્રીએ એકના બે ન થયા. આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને ઇજનેરિંગ લાઇનમાં જવા દો. પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં, એટલે એક વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ. મારે આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમણે મને કોલેજમાં જવાની રજા આપી. હવે લેખકને અહીંયા 5 ભાઈઓ હતા, એમાંથી એક જ ભાઈ BA સુધી પહોંચ્યો, એટલે BA સુધી ભણ્યો અને બીજા
ભાઈઓને વચ્ચે કોઈના કોઈ કારણોસર તે આગળ પહોંચી શક્યા નહીં, વચમાં જ અટકી ગયા. હવે પિતાશ્રી અંગ્રેજી કેળવણીમાં ભણાવ્યા હતા, અંગ્રેજી મીડિયમમાં ભણાવ્યા હતા, એમાં ખર્ચ બી વધારે હોય, ફી બી વધારે હોય, તો ખર્ચો બી વધારે થયો પણ કોઈ આશા એમની ફળી નહીં. એટલા માટે પિતાજી નિરાશ થઈ ગયા હતા. પણ એમણે પહેલેથી જ નક્કી કર્યું હતું કે દત્તુને કોલેજમાં મોકલવો જ નથી, કે દત્તુને કોલેજ સુધી ભણાવવો જ નથી. અને દત્તુ હતો તે મનમાં ચીડાતો હતો કે વાંક બીજા ન હોય અને સજા મને થાય, બીજા ભાઈઓ ભણ્યા નથી એમાં કે સજા મને થાય, પણ કે મેં કશું જ કહ્યું નહીં, ફક્ત કે હું મનમાં ચીડાતો હતો. એ વખત એને મેટ્રિકમાં પાસ થયા, સારી એવી પાસ માર્ક્સ મેળવ્યા હશે, મેટ્રિકની દસમા ધોરણની પરીક્ષા આપી, સારી એવી સાફ જામી, ઇજ્જત થઈ, એમની સારા એવા ગુમલા લે આબરુ બી સચવાઈ રહી. એ વર્ષે એમને શાળામાં મેટ્રિકના ત્રણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ફાઇનલ માટે બેઠા હતા અને એ પરીક્ષાનું પણ છેલ્લું વર્ષ હતું, એમાં પણ એ પાસ થઈ ગયા હતા. એટલું જ નહીં, એ વખતે લેખકને પણ સારા એવા નંબરે પાસ થયા હતા. હવે આ બે પરીક્ષાના જોરે તે કોલેજમાં જવાની માગણી કરી, કેમ કે આગળ રિઝલ્ટ સારું આવ્યું એટલે એમણે કોલેજમાં જવા માટે માગણી કરી. પણ પિતાશ્રી હતા એ એકના બે ન થયા, એટલે પોતાની વાત ઉપર તે મક્કમ જ રહ્યા. હવે લેખક કહે છે કે તમે એમને કહ્યું કે તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને વિષય સારા છે, મને ઇજનેરી એટલે એન્જિનિયર લાઈનમાં મને જવા દો. એમાં પ્રીવિયસની જે પરીક્ષા આપવી પડે છે, પ્રીવિયસ એટલે અગાઉની જે પરીક્ષાથી એ પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય નહીં એવું કહે છે, કે એટલે હું એક વર્ષ આર્ટ્સ કોલેજમાં જઈશ. અને મારી દલીલથી પિતાજી હતા એ પીગળ્યા એટલે એમને હા પાડી અને કોલેજમાં જવાની મંજૂરી આપી. બીએ એલએલબી છોડી એલસીઈ પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતા પણ મને શરમ ઉપજે છે. બીએ અને એના પછી એલએલબી, એલએલબી છે એ કાયદાની પરીક્ષા પાસ કરવાને મળતી ડિગ્રી કહેવાય. એલએલબી ને કાયદાની પરીક્ષા પાસ કરનાર મેળવતી જે ડિગ્રી છે તે. અને એલસીઈ એ ઇજનેરી પરીક્ષા પાસ કરવા મળતી ડિગ્રી છે. એલસીઈ ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી છે. હવે એની પાછળ જે એમની વિચાર શૃંખલા હતી, વિચારની જે પરંપરા હતી તે સ્મરણ મેં યાદ કરીને કે મને શરમ આવે છે. મેં મનમાં વિચાર કરેલો કે આટલા આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરીને પૈસાદાર થઈ શકીએ, અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? એમને વિચાર થયો કે આપણી પાસે એટલા બધા પૈસા બી ક્યાં છે, તો વેપાર કરીને પ્રતિષ્ઠા મેળવીએ, વેપાર કે સારો વેપાર ચલાવીએ, વેપાર કરવા માટે પણ આપણી પાસે મૂડી એટલે પૈસાની જરૂર પડતી હોય છે. નોકરી કરતા પગારમાં કેટલો મળવાનો હતો, કે નોકરી કરીશું તો એમાં કઈ જાજો પણ પગાર મળવાનો ક્યાં હતો? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને બીએ એલએલબી થઈશું તો મામલતદાર કે મુનસુફ થવાશે. હવે એમ કહે છે કે આપણે લોકો પૈસાદાર થાય એટલે કે લાંચ લઈએ છીએ, લાંચ એટલે ભ્રષ્ટાચાર જે કહેવાય છે તે. હવે એ લાંચ લઈને એટલે અમલદાર કે સત્તાધારીઓને જે છુપી રીતે અપાતી અધઘટિત રકમ હોય તેને લાંચ કહેવાય છે. કે લાંચ લઈને બીએ એલએલબી થઈશું અને મામલતદાર મુનસફ એટલે દીવાન ન્યાયાધીશ થઈશું. એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે, કે એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે, તમે પૈસા મારી રીતે ખાઈ શકો છો. પણ તેને માટે પ્રજાને કનડવી પડે છે, કનડવી એટલે હેરાન કરવી પડે છે, એ માટે પ્રજાને હેરાન કરવી પડે છે અને અન્યાય કરવો પડે છે, એ તો આપણને ગમે નહીં. એના કરતા એલસીઈ થઈશું અને પહેલા ત્રણ નંબરની અંદર આવીશું. હવે એમ કહે છે કે આપણે પ્રજાને હેરાન કરવી, લોકોને હેરાન કરવા, ભ્રષ્ટાચાર કરવો એ તો આપણને પસંદ નથી, એટલા માટે એલસીઈ થઈશું અને પહેલા ત્રણ નંબરમાં આવીશું તો જોત જોતામાં એન્જિનિયર થઈ શકીશું. તો પહેલા ત્રણ નંબરમાં આવીશું તો આપણે એન્જિનિયર પણ થઈ જઈશું. મોટા મોટા આલેશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ મજા તો આખો જન્મારો મળશે. હવે એમ કહે છે કે એન્જિનિયર બનીશું, મોટા મોટા આલેશાન, આલેશાન એટલે વિશાળ વિશાળ મોટા મકાનો બનાવવા, જંગલમાંથી રસ્તા શોધવાના કાઢવાના,
પોલો બનાવવા કે આ મજા તો આખો જન્મારો મળશે, જન્મારો એટલે જિંદગી, આ મજા તો આખી જિંદગી મળશે. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લહાવો લેવાશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે, પ્રજાને કણડવાનું એમાં ન હોય. અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું, એ ક્યારથી જ હું મગરૂર રહેતો. આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી. હવે લેખક એવું કહે છે કે જે એન્જિનિયર બનીશું તો મોટા મોટા મકાનો બનાવીશું, જંગલમાંથી રસ્તા બનાવીશું, મોટા પુલો બનાવીશું, આ જન્મનો આખી જિંદગી આપણને મળવાનો છે. ઘોડા પર બેસીને સવારથી સાંજ ફરવાનો લહાવો મળશે અને કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લઈશું, એ સરકાર છેતરાશે, આપણે પબ્લિક નહીં છેતરાય. કોણ છેતરાશે? સરકાર છેતરાશે. પ્રજાને કનડવાનું પણ એમાં ના હોય કે પ્રજાને હેરાન પણ કરવાની એની અંદર ના આવે. ને અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું, ધર્મ બુદ્ધિ એટલે સારા સારનો વિવેક પણ હું સાચવું છું. આ ખ્યાતિ મગરૂર એટલે અભિમાન, ગૌરવશાળી, કે આ સાથે હું અભિમાન રહું છું, ગૌરવશાળી રહું છું. આ વિચાર અનેકવાર મારા મનમાં આવે છે પણ કોઈને આગળ બોલવાની હિંમત થતી નથી. હું આ વાર મારી વાત છે એ કોઈને હું કહી શકતો પણ નથી. જે દિવસ હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3-1 લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા. જે દિવસે લેખક કોલેજમાં દાખલ થવાના હતા તે દિવસે જ પિતાશ્રી છે તેમના હાથે સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર એટલે તિજોરી અધિકારી હોયથી ત્યાં 3-1 લાખ રૂપિયા પુણે લઈને જવાના હતા. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. પ્રોમિસરી નોટ એટલે સરકારને રાજ્યના કામ માટે લોકો પાસેથી નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું બાંયધરી પત્ર, એને કહેવાય છે પ્રોમિસરી નોટો. ખરીદવાની હતી. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. હવે લેખક પણ ત્યાં જાય છે, લેખકના પિતાશ્રી પણ ત્યાં આવે છે. પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ રોજ બદલાય છે, આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતા કંઈક સસ્તા ભાવે નોટો ખરીદી શકીશું, રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું, કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે. હવે અહીં લેખક એમના પિતાશ્રીને એવું કહે છે કે સાંગલી સ્ટેશન ભેગા થાય છે, એમના પિતાશ્રીને જવાનું કારણ પૂછે છે અને પિતાશ્રી કહે છે, લેખક પિતાશ્રીને કહે છે કે જે નોટોના ભાવ છે રોજ બદલાય છે, આપણે કંઈક મહેનત કરીશું તો કંઈક જાહેર ભાવો કરતા કંઈક સસ્તે ભાવે નોટો ખરીદીશું તો રાજ્ય સરકારને જાહેર ભાવ જ બતાવવા અને વચ્ચે જે નફો થાય છે તે આપણે લઈશું કે કોઈને કંઈ ખબર પણ નહીં પડે અને આપણને નફો પણ થશે. પિતાશ્રી મારી વાત શાંતિથી સાંભળી. એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો. એની એક ક્ષણે મને કલ્પના સરખી ન આવી. મેં માન્યું કે મારી સૂચનાથી શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. હવે પિતાશ્રીએ કે મારી વાત સાંભળી, મને એમ લાગ્યું કે મારી વાત પિતાશ્રીને આઘાત પહોંચાડ્યો હોય, દુઃખ પહોંચાડ્યું હોય એવું લાગ્યું. પણ એક ક્ષણે મને કલ્પના પણ સરખી ન હતી કે આવું થશે અને મેં મારી સૂચના શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે, પિતાશ્રી અંદર વિચાર કરતા હતા, જે લેખક કહે છે એ વાતનો તે વિચાર કરતા હતા. થોડી વાર પછી પિતાશ્રીએ ગળગળા થઈને કહ્યું, પિતાશ્રી ગળગળા એટલે ભાવુક થઈને કહ્યું, દત્તુ મેં માન્યું ન હતું કે તારામાં આવી હિંતા હશે. એવું કહે છે એના પિતાજી કે મેં નહોતું માન્યું કે તારામાં આવી હિંતા હશે. હિંતા એટલે હલકાપણું, અધમતા.
તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા? કે તારો અર્થ એ થાય ને કે અન્નદાતા એટલે ખાવાનું આપનાર સરકારને છેતરવી? તારી કેરવણી પણ ધૂળ છે, કે તે તું જે ભણ્યો છે એ તારી કેરવણી પણ ધૂળ છે, તારા શિક્ષણને ધિક્કાર છે. આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનો. કે આપણા કુળદેવતા આપણને જે ભગવાને આપણને જે આપણા કુળના ઈષ્ટ છે આપણા દેવ છે એમને આપણને જે આપ્યું છે એટલામાં જ આપણને સંતોષ મેળવવો જોઈએ. કોઈ પણ પ્રકારનો લોભ કે લાલચ કરવી જોઈએ નહીં એવું કહેવા માંગે છે અહીં. લક્ષ્મી તો આજે છે ને કાલે નથી, કે લક્ષ્મી એ આજે છે ને કાલે નથી. પૈસા આપણી જોડે આજે છે અને કાલે નથી. પૈસાનું કોઈ નક્કી ના કહેવાય, લક્ષ્મીનું કોઈ નક્કી ના કહેવાય. આજે એ કરોડપતિ છે તો કાલે રોડપતિ પણ બની જઈએ, અને કાલે જો આજે રોડપતિ હોય તો કરોડપતિ પણ બની જઈએ. એટલે લક્ષ્મીનું કંઈ નક્કી નથી, લક્ષ્મી આજે છે અને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે, કે આપણે આબરૂથી રહેવું જોઈએ, ઇજ્જતથી જ રહેવું જોઈએ એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઉભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? કે જ્યારે તું મરીશ એટલે જ્યારે આપણે દેવલોકમાં આવીશું, જ્યારે ઈશ્વર આગળ ઉભા હશું ત્યારે તમે શું જવાબ આપશો? તમે ઈશ્વરને શું કહેશો, ભગવાનને શું જવાબ આપશો? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનું ને, કે તું જે કોલેજમાં જાય છે તો ભણીને પછી આ જ કામ કરવાનું છે, બે માનેનું જ કામ કરવાનું છે ને, એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું છે? કે એના કરતાં એની કોલેજમાં જઈશ જ નહીં તો અહીંયાથી જ તું પાછો વળી જાય. હું સડક થઈ ગયો એટલે ત્યાં આશ્ચર્ય મૂડ બની ગયો, કશું બોલી શક્યો નહીં. ગાડીમાં આખી રાત મને ઊંઘ ના આવી. હવે ગાડીમાં જવાનું હતું ટ્રેનમાં, તો કે આખી રાત મને ઊંઘ ના આવી. સવારે પૂના પહોંચ્યો તે પહેલા મન સાથે નિશ્ચય કર્યો, હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. કે પૂના પહોંચીને પહેલા નક્કી કરે છે, નિશ્ચય કરે છે કે હું હરામ એટલે મહેનત વગરનું, હક કે મહેનત વગરનું એવા ધનનો હું લોભ કોઈ દિવસ કરીશ નહીં. કાળ એટલે સમય, મહેનત કે હક વગરનું હું કોઈ પણ સમય લઈશ નહીં. પિતાશ્રીનું નામ નહીં લજું, કે મારા પિતાનું નામ છે એ હું લજવીશ પણ નહીં, લજવું એટલે અપકીર્તિ અપાવીશ નહીં. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ વળ્યો. કે પિતાશ્રીને શહેરમાં છોડી આવ્યો અને લેખક કોલેજ તરફ જાય છે. કોલેજની મારી સાચી કેરવણી અને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી. કે કોલેજની સાચી કેરવણી છે એ સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ એમને મળી ગઈ હતી. અહીં એવું કહેવા માંગે છે કે આપણે કોઈ દિવસ હરામનો પૈસો ખાવો જોઈએ નહીં, કોઈ પણ લોભ લાલચ કે ભ્રષ્ટાચાર કરવો જોઈએ નહીં. અહીં આપણો પાઠ પૂરો થાય છે. હવે અહીં આપણે જે પાઠમાં ભણ્યા છીએ, પહેલું તો કે લેખકને કેળવણી મળી, તો લેખકને સાચી કેળવણી ક્યારે મળી હતી? તો કે લેખકના પિતાશ્રી સાંગલી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવા માટે પુણે જતા હતા. લેખકે લાંચ લઈ પૈસાદાર થવા માનતા હતા. તેમણે એમના પિતાજીને સસ્તે ભાવે નોટો ખરીદીને રાજ્યને બજાર ભાવે વેચવાની સલાહ આપી. પિતાજીએ આ વાતમાં દીકરાની હિંતા જોઈને કહ્યું કે તારી કેરવણી પર ધૂળ છે. મહેનતના રોટલામાં સંતોષ માનવો, અન્નદાતાને છેતરવા નહીં, લક્ષ્મી તો આજે છે ને કાલે નથી, આબરૂથી રહેવું. લેખકે પિતાજીની વાત અનુસરવાનું નક્કી કર્યું. આમ લેખક સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં સાચી કેળવણી મળી. તો અહીં આપણે આ પાઠ પૂરો થયો છે. અહીં છે શબ્દ સમજૂતી. દરેક વિદ્યાર્થીઓએ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ પોતાની નોટબુકમાં લખવાના રહેશે. ભાષા સજ્જતા છે, દરેક વિદ્યાર્થી મિત્રોએ ભાષા સજ્જતા નોટબુકમાં લખવાની નથી,
પરંતુ ભાષા સજ્જતા દરેક વિદ્યાર્થી મિત્રોએ વાંચવાની છે. શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ લખવાના છે, ભાષા સજ્જતા વાંચવાની છે. અહીં છે અભ્યાસ પ્રશ્ન એક. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામે જવાબમાં લખવાનો છે. પહેલો છે, પિતાશ્રી દત્તુને કોલેજમાં ભણવા ન મોકલવાનું વિચારતા હતા કારણ કે, તો જવાબ આવશે દત્તુના બધા ભાઈઓ કોલેજમાં નિષ્ફળ રહ્યા હતા. જીવન પાથે પાઠમાના વિચાર શૃંખલા શબ્દનો અર્થ છે, તો ક, વિચારોની ક્રમિકતા. વિચારોની ક્રમિકતા. ત્રણ, કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનો કયા નામે બોલાવતા હતા? ખ, દત્તુ. ચાર, લેખકને આખી રાત ગાડીમાં ઊંઘ ન આવવાનું કારણ કયું હતું? તો ક, પસ્તાવો થતો હતો. પ્રશ્ન બે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. એક, લેખકના પિતાશ્રી શા માટે હતાશ થયા હતા? તો લેખકના પિતાશ્રીએ પોતાના દીકરાઓને અંગ્રેજી કેળવણીમાં આપવા ખૂબ ખર્ચ કર્યો પણ તેમની આશા ફળી નહીં, તેથી તે ખૂબ હતાશ થયા હતા. બે નંબર, લેખકની શાક ક્યારે જામી? લેખકની શાક ક્યારે જામી? એ આપણે આગળ ભણ્યા, તમને ખબર હશે લેખકની શાક ક્યારે જામી હતી. તમે આ પ્રશ્નના જવાબ છે ને તમે તમારી રીતે પણ લખી શકો છો. લેખક પહેલે જ વર્ષે જ મેટ્રિકની પરીક્ષા પાસ કરી ત્યારે તેમની શાક જામી. પ્રશ્ન ત્રણ, વાંક બીજાનોની સજા મને થાય છે એમ કોણ વિચારતું? તો વાંક બીજાનો સજા મને થાય એમ કાકા સાહેબ એટલે કે લેખક વિચારતા હતા. ચાલો, લેખકને સાચી કેળવણી ક્યાં મળી? તો લેખકને સાચી કેળવણી સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં મળી. પ્રશ્ન ત્રણ છે, પ્રશ્નોના જવાબ લખવાના છે. સ્વાધ્યાય પ્રશ્ન એક, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, એ તમે તમારી રીતે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન બે, નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલો છે, નોટોનો ભાવ રોજ બદલાય છે. નોટોના ભાવ રોજ બદલાય છે, આ વાક્ય કોણ બોલે છે? તો આ વિધાન કાકા સાહેબ બોલે છે અને એમના પિતાશ્રીને કહે છે. મેં માન્યું ન હતું કે તારામાં આવી હિંતા હશે, આ વિધાન કાકા સાહેબ કહે છે. પિતાશ્રી બોલે. ત્રણ, તારી કેળવણી પણ ધૂળ છે. તો આ વિધાન કાકા સાહેબના પિતાશ્રી બોલે છે અને કાકા સાહેબ એટલે પુત્રને કહે છે. તો કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને? આ વિધાન કાકા સાહેબના પિતાશ્રી બોલે છે અને કાકા સાહેબ એટલે કે પુત્રને કહે છે. પ્રશ્ન ત્રણ છે, રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તમારે એના અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. પ્રશ્ન ચાર, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. પહેલું છે, પિતાશ્રી પીગળ્યા ખાલી જગ્યા એમણે મને કોલેજમાં જવાની રજા આપી. અને પિતાશ્રી પીગળ્યા અને એમણે મને કોલેજમાં જવાની રજા આપી. બે, આ વિચાર અનેકવાર મનમાં આવતા ખાલી જગ્યા કોઈને આગળ એ બોલવાની મારી હિંમત ન હતી પણ આપણે પાસે કઈ એવી મૂડી નથી ખાલી જગ્યા આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ કે આપણી પાસે કઈ એવી મૂડી નથી કે આપણે પૈસા આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ. પ્રશ્ન પાંચ, યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. તમારે અહીંયા વાક્ય આપેલું છે, તમારે જે યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાનું છે, અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન, જે કંઈ બી હોય તમારે મૂકવાના છે. પ્રશ્ન છ, જોડણી ધ્યાનમાં રાખો અને લખો. અહીં જોડણી સુધારવાની છે. પ્રશ્ન સાત, નીચેના વાક્યો વાંચી
સામે કાળ લખો, કાળ દર્શાવવાના છે. અહીં કાળ કયા હોય તમને ખબર છે, વર્તમાન કાળ, ભવિષ્ય કાળ, ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ. એક વાંક બીજાનોને સજા મને થાય તો આવશે અહીં વર્તમાન કાળ. બે હું આર્ટ્સ કોલેજમાં જઈશ, ભવિષ્યકાળ, જઈશ શું આવશે, ભવિષ્યકાળ. ત્રણ મારો અંગ્રેજી અને ગણિત બંને સારા છે, વર્તમાન કાળ. ચાર નંબર મેં મનમાં વિચાર કરેલો, ભૂતકાળ, કરેલો એટલે ભૂતકાળ. પાંચ એ વખતે પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા, ભૂતકાળ. છ નંબર તેમણે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો હતો, ભૂતકાળ. અહીં આપણો પાઠ સાત પૂરો થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતની નોટબુકમાં શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, અભ્યાસ અને સ્વાધ્યાય ગુજરાતની નોટમાં કમ્પલસરી લખવાનું રહેશે. આવજો મિત્રો.